નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ધોરણ ચાર વિષય સામાન્ય જ્ઞાન, તારીખ 28/7/2020 મંગળવાર. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એમ અગાઉના વિડીયો પ્રમાણે ધોરણ ચાર સામાન્ય જ્ઞાન જેનું પેપર પ્રથમ વિડીયો 28 તારીખે, બીજો વિડીયો 29 તારીખે બુધવાર, અને ત્રીજો વિડીયો પણ 29 તારીખે બુધવાર. અને આ 28 અને 29 તારીખે પ્રથમ વિડીયો, 29 તારીખે બીજો અને ત્રીજો, અને જેનું પ્રશ્નપત્ર 30 તારીખે ગુરુવારે તમને આપવામાં આવશે, જેના જવાબ તમારે પ્રશ્નપત્રમાં લખી અને જે તે વિષય શિક્ષકને એટલે કે મને મોકલવાનું રહેશે. તો આજના આ પ્રથમ વિડીયોમાં આપણો પ્રશ્ન 1, આપેલા ચિત્ર ઓળખી તેનું લખો જેના કુલ ગુણ છે 5. બાળકો, પ્રથમ વિડીયો એમાં પ્રશ્ન 1 એમાં તમને 5 ચિત્ર આપેલા હશે અને તમારે એના કૌંસમાંથી સાચું નામ શોધી અને એ ચિત્રની નીચે તમારે લખવાનું છે. અહીંયા કૌંસ આપેલા છે મોબાઈલ ફોન, ટેલિવિઝન, રેડિયો, પોસ્ટકાર્ડ, લીમડાનું પાન, બેગ અને હોકી. તો સૌપ્રથમ મોબાઈલ ફોન તો હું તમને બતાવી દઉં છું કે મોબાઈલ ફોનનું ચિત્ર આપણે દરેક જણ એનો ઉપયોગ કરીએ છીએ અને વાપરીએ છીએ અને બધા જ ઓળખે છે, એટલે મોબાઈલ ફોનનું ચિત્ર આપણને સમજવામાં સરળતા રહે છે. એના પછી છે પહેલું ચિત્ર આપેલું છે, તમને આ ચિત્ર જોયું છે? હા. કયા પૃષ્ઠનું છે? તો આ લીમડાના પૃષ્ઠનું ચિત્ર છે અને એ લીમડાના પૃષ્ઠનું જે પાંદડું હોય એ છે. તો અહીંયા આપણે જોવાનું કે લીમડાનું પાન કેવું લખેલું છે. હા, તો આપણે એ ચિત્રની નીચે લખીશું લીમડાનું પાન. એના પછી બીજા નંબરનું ચિત્ર છે, જો દેખાય છે તમને કમ્પ્લેટ? હા. તો જે આપણને ખૂબ જ ગમે છે રમવાનું અને આપણે ખૂબ જ ઉત્સાહથી જે રમત રમીએ છીએ એ રમતના સાધનનું આ ચિત્ર છે, ખબર છે તમને? હા. અને આપણને પીટીના વિષયમાં પણ આપણે રમત ખૂબ જ રમીએ છીએ, તો એ રમતનું નામ છે ક્રિકેટ અને આ ક્રિકેટના સાધનનું રમત છે. એના પછી છે નંબર 3, તો આપણું પહેલું લીમડાનું પાન આવી ગયું. હવે આ ત્રીજા નંબરનું ચિત્ર છે. પહેલાના સમયમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે મોબાઈલ ફોન ન હતા ત્યારે આપણે આપણા મામાને કંઈ સમાચાર આપવા હોય કે આપણે પછી જાણ કરવી હોય તો આપણે પહેલાના સમયમાં લોકો પોસ્ટકાર્ડ એટલે કે ટપાલનો ઉપયોગ કરતા. તો એ ચિત્ર અહીં આપેલું છે, તમે જોઈ શકો છો. તો આ જે છે એ પોસ્ટકાર્ડ છે, તો આપણે એનું નામ લખીશું પોસ્ટકાર્ડ. એના પછી છે કે જે નાના બાળકોને ખૂબ જ ગમે છે અને આખો દિવસ ટીવી જોયા કરે છે અમુક બાળકો અને ગૃહ કાર્ય પણ કરતા નથી, તો આપણે ટીવી સમયસર અને માપનું જોવું જોઈએ અને આપણું લેસન પહેલા પૂર્ણ કરવું જોઈએ. તો અહીંયા તમને દેખાય છે એ છે ટીવી, જેનું આખું નામ છે ટેલિવિઝન. તો આ ચિત્ર આપેલું છે એ છે ટેલિવિઝન. એના પછી છે જ્યારે ટેલિવિઝન ન હતું એના પહેલા લોકો ગીતો સાંભળવા માટે અને સમાચાર સાંભળવા માટે રેડિયાનો ઉપયોગ કરતા હતા અને લાઈવ કોમેન્ટ્રી પણ ક્રિકેટ મેચ ચાલુ હોય તો જ્યારે ટીવી ન હતું તે વખતે લોકો રેડિયાથી પણ સાંભળતા હતા. તો આ ચિત્ર છે એ રેડિયાનું છે, રેડિયો. અને છેલ્લું ચિત્ર છે કે આપણા ભારતની રાષ્ટ્રીય રમત એનું ચિત્ર છે. તો બોલ હોય અને લાકડીથી મારીએ તો એ છે હોકી. આ જે ચિત્ર આપેલું છે એ શેનું છે? હોકી.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન 1 કે આપેલા ચિત્રમાંથી તેનું નામ લખો, એમાં કોર્સમાં તમને ચિત્રના નામ આપેલા હશે અને એ ચિત્ર જોઈ અને સાચું નામ કોર્સમાંથી શોધી અને તમારે લખવાનું છે. તો આ રીતે તમારો સામાન્ય જ્ઞાન પ્રશ્ન 1 એની અંદર પહેલો પ્રશ્ન આવશે. વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન 2 આપેલા પ્રશ્નના 1 ને શબ્દવાચક સ્વરૂપ લખો જેના કુલ ગુણ છે 10. પરીક્ષામાં આપણને 10 પ્રશ્ન પૂછાશે અને તમારે 1 ને શબ્દવાચક જવાબ લખવાનો છે. સૌ પ્રથમ આપેલા પ્રશ્નનું આપણે વાંચન કરીશું. પ્રશ્ન 1 1 લીટર બરાબર કેટલા મિલીલીટર, બીજું છે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ, ત્રીજો પ્રશ્ન છે વજનમાં સૌથી મોટું રેલવે સ્ટેશન એ પણ અમદાવાદમાં આવેલું છે ગુજરાત. એના
આપણે બધાએ એ જોયું છે કાળા રંગનું હોય અને શરીર ઉપર ઘણા બધા વાળ હોય છે. તો આ થયું આપણા પ્રશ્નના જવાબ. 1 લીટર બરાબર કેટલા મિલીલીટર? તો જવાબ છે 1000 મિલીલીટર. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 1000 ગ્રામ. વજનમાં સોનાની ચાંદી કયા એકમમાં મળે? તો ગ્રામ અથવા મિલીગ્રામ. ગીર અભયારણ્ય કયા પ્રાણીમાં મળે છે? તો સિંહ. નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો સરદાર સરોવર બંધ. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? અમદાવાદ. અને રતન મહાલ અભયારણ્ય કયા પ્રાણી માટે છે? તો સિંહ પ્રાણી માટે. આપણનો આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન 9, અમૂલ ડેરી ક્યાં આવેલી છે? તો આપણે જે ચા બનાવવા માટે ચામાં દૂધ ઉમેરીએ છીએ એ આપણા દૂધ, તો આપણા આણંદની સૌથી મોટી ડેરી છે અમૂલ ડેરી. તો અમૂલ ડેરી એ આણંદમાં આવેલી છે. એના પછી છે ગોમટા બંધ. કઈ નદી પર આવેલો છે? તો ગોમટા બંધ એ ભાદર નદીનું નામ છે. ભાદર નદી પર આવેલો છે. એના પછીનો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? તો વિદ્યાર્થી મિત્રો, સાબરમતી આશ્રમ એ અમદાવાદમાં આવેલો છે અને તેની સ્થાપના આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરી હતી. તો આ સાબરમતી આશ્રમ એ અમદાવાદ. એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતનો પાટનગર કયું છે? તો આપણે ગુજરાતનો પાટનગર એ છે ગાંધીનગર. ગુજરાતનો પાટનગર છે ગાંધીનગર. એના પછી અગાઉનો પ્રશ્ન છે, ગુજરાતનો વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો કયો છે? તો આપણા ગુજરાતનો વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો છે ડાંગ. અને વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો પૂછાય વિસ્તારમાં તો એ છે કચ્છ. વિસ્તાર એટલે જમીનની રીતે, જમીનની રીતે સૌથી મોટો જિલ્લો છે કચ્છ અને સૌથી નાનો જિલ્લો છે ડાંગ. એના પછી છે, પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે? તો પક્ષીઓ માટેનું અભયારણ્ય છે નળ સરોવર. પક્ષીઓ માટેનું અભયારણ્ય છે નળ સરોવર. તમે નળ સરોવર જાઓ તો ત્યાં શિયાળાની અંદર આખી દુનિયાના જાત જાતના વિદેશી પક્ષીઓ આવે છે, જેને જોવાની ખૂબ મજા પડે છે. એના પછી છે, બંદીપાડા અભયારણ્ય કયા પ્રાણી માટે છે? તો બંદીપાડા અભયારણ્ય એ સાંભળ જોયું છે તમે, સાંભળ. હા, તો આ સાંભળ જેના સિંગડા એ ખૂબ સુંદર હોય સાંભળના, તો આ સાંભળ એ બંદીપાડા અભયારણ્ય માટે પ્રાણી છે. એના પછી છે 16મો પ્રશ્ન, કે હરિયો આશ્રમ ક્યાં આવેલો છે? તો આ હરિયો આશ્રમ એ નડિયાદમાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્નના જવાબ ફરી એક વાર જોઈ લઈએ. અમૂલ ડેરી ક્યાં આવેલી છે? તો આણંદ. ગોમટા બંધ કઈ નદી પર આવેલો છે? તો ભાદર. સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? અમદાવાદ. ગુજરાતનો પાટનગર કયો છે? તો ગાંધીનગર. ગુજરાતનો વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ. પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે? તો નળ સરોવર. બંદીપાડા અભયારણ્ય કયા પ્રાણી માટે છે? તો સાબર. અને હરિયો આશ્રમ ક્યાં આવેલો છે? તો હરિયો આશ્રમ નડિયાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે વિડિયો નંબર 1 જેમાં આપણે પ્રશ્ન 1 કે ચિત્ર જોઈ અને તેનું નામ કૌંસમાંથી શોધી અને સાચો જવાબ ચિત્રની નીચે લખવાનો હતો, અને પ્રશ્ન 2 આપેલા પ્રશ્નના 1 શબ્દમાં જવાબ લખો, જેની આજે આપણે આ વિડિયો નંબર 1માં વિસ્તૃત ચર્ચા કરી. આ વિડિયો નંબર 1 તમને આજે તારીખ 28 અને મંગળવારના દિવસે પ્રથમ
પ્રથમ વિડિયો મળશે અને એના પછીના બીજા વિડિયો નંબર 2 અને વિડિયો નંબર 3 એ તમને 29 તારીખને દ્વારા મળશે છે. હું આશા રાખું છું કે આ વિડિયો નંબર 1 તમે ખૂબ જ રસપૂર્વક અને ધ્યાનથી જોશો અને આ વિડિયો આધારિત તમારે પાઠ્યપુસ્તક કે સ્વાધ્યાય પોથીમાંથી વધારે તૈયારી કરવાની છે અને પ્રશ્નોના ખૂબ જ વ્યવસ્થિત અને સારી રીતે જવાબ લખવાના છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.